नमस्ते विद्यार्थी मित्रों, आपणे धोरण 8 માં ધુડિયા માર્ગ કાવ્ય પૂછ્યા હતા તો તેના વિશે વાત કરીએ કે કાવ્ય 6 ધુડિયા માર્ગ મકરંદ દવે। હવે ધુડિયા માર્ગ, હવે એનો અર્થ એવો થાય, ધુડિયા એટલે કે સાદગી ભર્યો માર્ગ, ધુડિયા એટલે કે સાદગી ભર્યો માર્ગ કહેતા માર્ગ, એના વિશે વાત કરવાની છે। મકરંદ દવે તેમના લેખક છે, कवि छे, જોઈએ જન્મ 13/11/1922, ઋતુ 31/2005। મકરંદ વજયશંકર દવે રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા। વર્ષો સુધી મુંબઈ રહ્યા પછી તેઓ વલસાડ પાસે નંદીગ્રામમાં આવશ્યક સાહિત્યની સાધનાની સાથે આધ્યાત્મિક ક્ષેત્રે ગતિ કરતા રહ્યા। ગાંધી યુગ પછીના ગાળામાં આધ્યાત્મિક સાધનોને અનુલક્ષી કવિતા રચના તેઓ મર્મી કવિ હતા। તેમના કાવ્યોમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સાદી સરળ ભાષામાં પણ ચોટદાર રીતે રજૂ થાય છે। તેમને 1979નો રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો। જગતમાં સૌથી વધુ મૂલ્યવાન તો માણસ માણસ વચ્ચેના પ્રેમ લાગણી છે। ધન માટે વલખા માર્યા વગર પોતાની વર્તમાન સ્થિતિમાં અદના માનવીને સ્વામન ઘેર જીવવાનો સંસ્કાર આપી જાય તેવું આ કાવ્ય છે। જીવન વિશેનો ખ્યાલ બંધન જુદો જ છે। બે માર્ગો છે, એક ધુડિયો એટલે કે સાદા સાત્વિક જીવનનો માર્ગ, અને બીજો સોનાનો એટલે કે ધન સંપત્તિનો લાલસાવાળો માર્ગ। કવિ અહીં ધુડિયા માર્ગ ચાલવાનું આહ્વાન કરે છે। તો મિત્રો, આમાં ધુડિયા માર્ગ કાવ્યમાં એમ કહેવા માંગ્યું કે આમાં બે માર્ગ આપેલા છે, એક સાદો અને સાત્વિક જીવન, કે એકબીજાને મદદ કરીને આગળ ચાલવાનું, ક્યારે કોઈનું લેવું નહીં, સાચું બને એટલે સાચી રીતે એને આગળ વધારવું, એવી વાત કરી। અને બીજો માર્ગ, તો બીજો માર્ગ એવો કીધો કે સોનાનો એટલે કે ધન સંપત્તિની લાલસા, એટલે કે લાલચ હોય એવી વાત કરવામાં આવી કે લાલચવાળો। પણ અહીંયા કવિ બે માર્ગને બતાવ્યો અને કહે કે આપણે એક સાદા અને સાત્વિક જીવનવાળા માર્ગે, એટલે કે સાદું અને સરળ જીવન હોય તે માર્ગ ઉપર ચાલવાનું કહે છે। તો એમાં આપણે જોઈએ, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રામ, કા ભૂલી જા મને રે ઘોડા આપણા જુદા, કે કોણે કીધું ગરીબ છીએ અને કોણે કીધું નિર્બળ, રામ કહેતા નિર્બળ છીએ, હે ઘોડા મને જિંદગી વિશેની સૌની સમજ જુદી જુદી હોય છે, એ તું કેમ ભૂલી જાય છો, કે આપણે છે માણસ માણસની જિંદગી એની સમજ છે જિંદગીની એ અલગ અલગ હોય છે, બંનેની એક નથી હોતી, કે જુદી જુદી હોય છે, કે આપણે વિચારતા હોય એવું બીજા કોઈને વિચારે, એનું અલગ વિચારતા હોય, આપણે આપણું વિચારતા હોય અલગ અલગ છે, એ બધાની સમજ જુદી જુદી હોય છે, એક હોતી નથી, થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટો, એમાં તો શું બગડી ગયું, એમાં તે સિક્કો હોય, કે આપણી પાસે થોડાક સિક્કા નથી કે નથી થોડીક નોટો, તો એમાં તો શું બગડી ગયું, એમાં તે સિક્કો, એમાં શું બગડી ગયું, એમાં એ કે શું ખોટ છે, એમાં કાંઈ નુકસાન નથી। ઉપરવાળી બેંક બેઠી છે આપણી, માલામાલ આજનું ખાનું આજ આપણને કાલની વાતો, ઉપરવાળી બેંક એટલે ભગવાન ઈશ્વર બેઠા છે, તો આપણે કે એ બેંક આપણી જ છે, કે માલામાલ જ છે, કે આપણે શું ઉપાધી, આજનું ખાનું એટલે કે આજનું જમવાનું આજ આવે, કાલની વાતો કાલ, કાલની વાત કાલ કરવાની। ધુડિયા માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાર, સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં પીડે માર્ગ, કે ધુડિયા માર્ગ એટલે કે સાદગી ભર્યો જીવનમાં આપણે આપણા જેવું સાદું અને સાત્વિક જીવન જીવતા લોકોનો સાથ મળી જાય તો તેમને પ્રેમથી ભેટીને આપણે તેમની સાથે સુખ દુઃખની વાતો કરીએ, કે આપણા જેવો જ આપણો એવો વ્યક્તિ મળી જાય અને સાથે મળીને કે આપણે એકબીજાની સુખ દુઃખની વાતો કરીએ, કે ખુલ્લા ખેતર અડકે પડકે માથે નીલું આભ, કે ખુલ્લું ખેતર છે અડકે પડકે અને માથે નીલું આભ છે, કે વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ, કે વચ્ચે એવું નાનકડું ગામડું છે અને જે ગામડામાં મજા છે એવો લાભ એ ક્યાં બીજો ક્યાં છે, કે સોનાની તો સાંકડી ગલી હેત ગણતું હેત, કે સોનાની ગલી હોય એ કેવી હોય, કે સાંકડી છે, કે સોનું એ કે ધન સંપત્તિ, એટલે ધન સંપત્તિની વાત કરી, મેળવવાનો પ્રલોભનો માર્ગ સાંકડી ગલી જેવો છે, ત્યાં હેત પણ મતલબી હોય છે, કે હેત કેવું હોય ગણતું એટલે કે મતલબી હોય,
દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેમ. કે દોઢિયા કહેતા પૈસા, પૈસા માટે લોકો કેવા રોગવાયા એટલે કે દોડાદોડ કરતા હોય છે, કે જાણે જીવતા પ્રયત્ન, કે જીવતો પ્રયત્ન હોય કે આત્મા એ, કે એની જેમ કહેવાય દોઢિયા એટલે કે પૈસા માટે દોડાદોડ કરે છે. એ કે માનવી ભાળી અમથું અમથું આપનું ખોરે વાલ, નોટને સિક્કા નાગ નદીમાં ધૂળીએ મારે ચાલ. કે માણસને જોઈને એ કે આપણા અહીંયા કોઈ કે પણ જાતનો સ્વાર્થ વગર વાલ ઉભરાવું એવું જીવન જીવવા માટે લોકોને સિક્કા નદીમાં નાખી ધૂળીએ મારે ચાલ. સાધુ અને સ્વાત્વિક જીવન મેં કે જીવ, ધનનું પ્રલોભન છોડીને સાદગીનો માર્ગ સ્વીકારો. એ કે બાકી પૈસા આપશે ને કાલ નથી, કે એના માટે કે ખોટી અળીઓ કાઢવી ને અને સુખ દુઃખની વાતો કરી એકબીજાને અળી મળીને રહેવું અને કે વાતચીત કે કરવી, કે અને એ કે ખોટું એ કે સોના અને એટલે કે ધન સંપત્તિવાળી ગલી પસંદ ના કરવી, ધૂળીએ માર્ગ ચાલવાવાળી જ એટલે કે સાદું અને સ્વાદિક જીવન જીવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આગળ હવે આગળ